નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઓલાણી ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભાગ નંબર છે મિત્રો આપણો 5. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 4 ની અંદર જોઈ ચૂક્યા છીએ કે લાળ રસ છે એ સ્ટાર્ચનું એક સરળ શર્કરામાં રૂપાંતર કરે છે, જે આપણે એક પ્રયોગ દ્વારા માહિતી મેળવી ચૂક્યા છીએ અને એ પ્રયોગ આપણે અહીંયા ચલાવેલો પણ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ ટોપિક હતો પાચન ક્રિયાનો કે મુખગુહા. મુખગુહાની અંદર શું આવેલું હોય છે? તો મુખગુહાની અંદર આપણે દાંત આવેલા હોય છે, જે શું કરે છે કે ખોરાકનું નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરે છે. જેમ કે દાંતના અલગ અલગ પ્રકાર હોય છે, એવી જ રીતે એના કાર્યો પણ અલગ અલગ હોય છે, એ આપણે ભાગ 4 ની અંદર જોઈ ચૂક્યા છીએ. ત્યાર સિવાય મિત્રો, તો કે મુખગુહાની અંદર લાળ ગ્રંથિ આવેલી હોય છે. એ લાળ ગ્રંથિ શું કરે છે? તો કે એ લાળ ગ્રંથિ છે જે આપણે ખોરાક લઈએ છીએ, એ ખોરાકની અંદર લાળનો સ્ત્રાવ કરે છે, એટલે કે લાળનો એ ખોરાકની અંદર ઉમેરો કરે છે. ત્યાર પછી એ લાળ છે એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું શું કરે છે? તો કે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું એ સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, એ મુખગુહાની અંદર જીભ આવેલી હોય છે, એ જીભ વિશે આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, હવે આપણે જોઈએ પેજ નંબર 14 ઉપર કે જીભ એ મુખગુહાના પાછળના તળિયે જોડાયેલ માસલ અંગ છે. કેવું છે મિત્રો? જીભ છે એ કેવું અંગ છે? તો કે માસલ અંગ છે. એ મુખગુહામાં ક્યાં આવેલું હોય? તો કે મુખગુહાના પાછળના તળિયે જોડાયેલું હોય છે. તો ચાલો લખીએ મિત્રો, જીભ એ મુખગુહાના પાછળના તળિયે જોડાયેલ માસલ અંગ છે. જીભ છે એ જીભ આપણા મુખગુહાના પાછળના તળિયે જોડાયેલું એક માંસલ અંગ છે. હવે તે આગળના છેડે મુક્ત છે અને કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. તે આગળનો જે એનો ભાગ હોય છે એ કેવો હોય છે? તો કે મુક્ત હોય છે. તેથી તે અલગ અલગ દિશામાં તે હલનચલન કરી શકે છે. તો શું તમે જીભના કાર્યો જાણો છો કે જીભ છે એ આપણા મુખગુહાની અંદર કઈ રીતે ઉપયોગી હોય છે? તો આપણને ખબર પડે મિત્રો કે જીભ છે એના દ્વારા આપણે શું કરી શકીએ? તો કે જીભ દ્વારા આપણે અલગ અલગ પદાર્થોનો સ્વાદ પારખી શકીએ છીએ. ત્યાર પછી ખોરાકને અંદર ગળવામાં પણ મદદરૂપ થતી હોય છે. ત્યાર પછી એ જીભ છે એ આપણને અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવામાં પણ મદદરૂપ થતી હોય છે. તો ચાલો જોઈએ મિત્રો એના કાર્યો. તો આપણે વાતચીત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ છીએ. શેના માટે? વાતચીત કરવા માટે. તો જીભના કાર્યો, પહેલું છે વાતચીત કરવા માટે. જીભ આપણને ક્યાં ઉપયોગી છે? તો કે વાતચીત કરવા માટે. ત્યાર પછી તે ચાવતી વખતે ખોરાક સાથે લાળ રસ ભેળવવામાં મદદ કરે છે. શું કરે છે? ચાવતી વખતે ખોરાકમાં લાળ રસ ભેળવે છે, જેથી કરી ખોરાકનું પાચન થતું હોય છે. ત્યાર પછી કે ખોરાકને ગળવાની ક્રિયામાં મદદ કરે છે. ખોરાકને ગળવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરીએ છીએ. સ્વાદ પારખવા માટે જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરીએ છીએ. ત્યાર પછી તેની પર રસાંકુરો આવેલા છે, જેનાથી સ્વાદની પરખ થઈ શકે છે. જીભ ઉપર શું આવેલું હોય મિત્રો? તો કે રસાંકુરો આવેલા હોય છે, જેના દ્વારા આપણે સ્વાદની પરખ કરીએ છીએ. તો આપણે
एक आकृति द्वारा समझिए कि जीभना क्या भागनी अंदर आपणे क्यों स्वाद पारखी शकीए छीए, एना विषे आपणे थोड़ू जाणी लईए। तो मित्रो, अहीं आकृति आपेली छे के जुदा जुदा स्वाद पारखता जीभना भागो। समझाणो मित्रो, अहीं आकृति में तमे जोई शको छो के जीभना अलग अलग भागो दर्शावेला छे के क्यों भाग क्या प्रकारनो स्वाद पारखी शके छे। तो एना विशे चर्चा करिए। तो मित्रों जोईए के जीभनो जे आगळनो भाग होय छे, क्यों मित्रों, जीभनो जे आगळनो भाग होय छे ए जग्याए केवो स्वाद परखाशे, तो के गळ्યો स्वाद। केवो? गळ્યો। આ ભાગની અંદર તમે ગળ્યો સ્વાદ પારખી શકો છો। ત્યાર પછી જે આ સાઈડના બંને ભાગ છે તેની ઉપરના એ ભાગની અંદર તમને ખારો સ્વાદ જણાશે। જો મિત્રો, ખારો સ્વાદ। ખારો સ્વાદ પરખાશે। ત્યાર પછી એના ઉપરના જે ભાગો છે એ ભાગની અંદર ખાટો ભાગ પરખાશે। કેવો સ્વાદ? ખાટો સ્વાદ। અને મિત્રો, જીભની જે પાછળ રહેલો ભાગ હોય છે, કેવો? આ પાછળનો ભાગ। અહીંયા કડવો સ્વાદ પરખાય છે। તો આ થયા મિત્રો જીભના અલગ અલગ ભાગો, કે જીભની જીભના કયા ભાગની અંદર આપણને કેવો સ્વાદ પારખવામાં આવે છે। તો આપણે જોયું કે આગળનો જે ભાગ છે એ ભાગમાં ગળ્યો સ્વાદ પરખાય છે, ત્યાર પછીનો ઉપર એની થોડી ઉપર બંને સાઈડની અંદર કેવો ભાગ, તો કે ખારો સ્વાદ પરખવામાં આવે છે, ત્યાર પછી ઉપરનો ભાગ છે એ ખાટો સ્વાદ પરખાય છે, અને સૌથી છેલ્લે જે પાછળનો ભાગ આવેલો હોય છે એ ભાગની અંદર કડવો સ્વાદ પારખવામાં આવે છે। તો હવે મિત્રો, તમને પાઠ્યપુસ્તકની અંદર પ્રવૃત્તિ નંબર 2.4 આપેલી છે તે આપણે જોઈએ કે હવે જુઓ મિત્રો કે તમે ખાંડનું દ્રાવણ લો, મીઠાનું દ્રાવણ લો, લીંબુના રસનું દ્રાવણ લો, કડવા લીમડા અથવા તો કારેલાના રસનું દ્રાવણ લો। હવે દરેક અલગ અલગ તમારે દ્રાવણ બનાવવાનું છે। કેવું કયું? તો કે ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, લીંબુનું દ્રાવણ, કડવા લીમડાનું અથવા તો તમારે કારેલાના રસનું, આ અલગ અલગ પ્રકારના તમારે દ્રાવણો બનાવવાના છે। હવે તમારા કોઈ એક મિત્રને આંખે પટ્ટી બાંધવાની છે અને તેને જીભ બહાર કાઢવાનું તમારે કહેવાનું છે। હવે જીભ સીધી અને પહોળી સ્થિતિમાં રહે તે રીતે તમારે એને જીભ બહાર કાઢવાનું કહેવાનું છે। શું કરવાનું મિત્રો? તો કે આ રીતે તમારે અલગ અલગ પ્રકારના દ્રાવણ લેવાના, ત્યાર પછી તમારા મિત્રને તમારે આંખે પટ્ટી બાંધી અને એને જીભ બહાર કાઢવાનું તમારે કહેવાનું છે। હવે એક શુદ્ધ દાંત ખોતરણી લો, દાંત ખોતરણી જે આપણે આવે છે મિત્રો, એ તમારે દાંત ખોતરણી લેવાની છે। તો આકૃતિ 2.6 દર્શાવ્યા મુજબ એક પછી એક દ્રાવણના નમૂનાને જીભના અલગ અલગ ભાગ ઉપર મૂકવાના છે। તમારી પાસે જે અલગ અલગ દ્રાવણ છે એ અલગ અલગ દ્રાવણને તમારે આ જીભના અલગ અલગ ભાગો પર તમારે વારાફરતી મૂકવાના છે। હવે તમારે તમારા મિત્રને પૂછો કે જીભના કયા ભાગમાં ગળ્યા, ખારા, ખાટા અને કડવા ઘટકોનો સ્વાદ એ પારખી શકે છે, કે જીભના કયા ભાગની અંદર એ કયા પ્રકારનો સ્વાદ પારખી શકે છે એના વિશે તમારે એને પૂછવાનું છે, અને પછી ત્યારબાદ તમારે તેનું અવલોકન કરવાનું છે। તો મિત્રો, આપણે પહેલા જ કીધું કે જીભનો જે આગળનો ભાગ છે એ આગળના ભાગમાં એને ગળ્યો સ્વાદ પરખાશે, ત્યાર પછીના જે ભાગો છે એ ભાગની અંદર ખારો સ્વાદ પરખાશે, ત્યાર પછીનો જે ભાગ છે એ ભાગની અંદર ખાટો સ્વાદ પરખાશે, અને છેલ્લે જે જીભનો પાછળનો ભાગ છે ત્યાં એને કડવો સ્વાદ પરખાશે। તો આ હતી મિત્રો મુખગુહાની અંદર જીભ વિશેની ચર્ચા। હવે ત્યાર પછીનો ટોપિક આવે છે મિત્રો આપણે, કે અન્નનળી, એના વિશે ચર્ચા કરીએ। તો અહીંયા મિત્રો મુખગુહા ટોપિક પૂર્ણ થાય છે। હવે આવે છે અન્નનળી। તો હવે આપણે અન્નનળી વિશે માહિતી મેળવીએ।
તો જો મિત્રો કે ગળેલો ખોરાક અન્નનળીમાં થઈને આગળ વધે છે. આપણે જે મુખવાટે ખોરાક ગ્રહણ કરીએ છીએ એ ક્યાં જાય છે? તો કે મુખવાટે ગ્રહણ કરેલો ખોરાક એ અન્નનળીમાં ધીમે ધીમે આગળ વધે છે. મુખવાટે ગ્રહણ કરેલો ખોરાક એ અન્નનળીમાં ધીમે ધીમે આગળ વધતો હોય છે. હવે તમે મિત્રો અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે અન્નનળી દર્શાવેલી છે અને નીચે જઠર દર્શાવેલું છે. તો મુખગુહા દ્વારા જે ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ એ ખોરાક ધીમે ધીમે આ અન્નનળીમાં આગળ વધતો જશે. સમજાણ મિત્રો, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. અને અન્નનળીમાં થઈ અને ક્યાં પહોંચશે? તો કે જઠરમાં એક ખોરાક પહોંચશે. હવે જુઓ મિત્રો કે આકૃતિમાં જુઓ કે અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે. આપણી અન્નનળી જે છે એ ગળામાંથી પ્રવેશી અને ક્યાં પ્રવેશશે? તો કે છાતીની અંદર પ્રવેશે છે. અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે. હવે મિત્રો આપણે જોઈએ કે મો દ્વારા લીધેલો ખોરાક અન્નનળીમાં આગળ વધે છે. અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે. અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે. હવે અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે. આપણે કીધું ને આગળ કે મો દ્વારા લીધેલો ખોરાક અન્નનળીમાં આગળ વધે છે. તો એ ખોરાક આગળ કઈ રીતે વધે છે? તો મિત્રો આ જે અન્નનળીની દિવાલ છે, શું મિત્રો, અન્નનળીની દિવાલ એ શું થતી હોય છે? હલનચલન થતી હોય છે. અન્નનળીની જે દિવાલ છે એ હલનચલન થતી હોય છે. તો આ હલનચલનને લીધે ખોરાક આગળ વધે છે. લખી શકીએ કે અન્નનળીની દિવાલના હલનચલનને લીધે ખોરાક આગળ વધે છે. આગળ જોઈએ મિત્રો કે હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં થતું હોય છે. આપણે પાચન માર્ગ જોયો કે મુખ ગુહા છે, અન્નનળી છે, જઠર છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, મળાશય છે અને મળદ્વાર છે. તો આ હલનચલન છે મિત્રો એ ફક્ત અન્નનળીની દિવાલોમાં જ થતું નથી, પરંતુ એ આખે આખા પાચન માર્ગની અંદર આ હલનચલન તમને જોવા મળે છે. તો આ હલનચલન એ સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે. સંપૂર્ણ આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં તમને જોવા મળે છે, જેથી ખોરાક નીચેની દિશામાં આગળ ધકેલાતો હોય છે. તો ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી અને ઉલટી થઈ જાય છે. તો મિત્રો આપણે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ આપણને પચતો નથી, અથવા તો એના દ્વારા આપણને ઉલટી થતું હોય છે. તો એનું કારણ શું મિત્રો? કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક ધીમે ધીમે અન્નનળીમાંથી ક્યાં જાય છે? તો કે જઠરમાં જાય છે. તો ઘણી વખત એવું બનતું હોય છે કે આ જે જઠર છે એ ખોરાકનો સ્વીકાર કરતું નથી. શું મિત્રો? જઠર છે એ ખોરાકનો સ્વીકાર કરતું નથી, તેથી એ ખોરાક છે એ વિરુદ્ધ દિશામાં પાછો ફરતો હોય છે અને આના લીધે આપણને ઉલટી થતી હોય છે. તો ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી અને ઉલટી થઈ જાય છે. તમને
ક્યારે કંઈક ખાધા પછી ઉલટી થઈ હોય તે યાદ કરો અને તેના માટે તમે વિચાર કરો. તો ઘણી વખત મિત્રો તમને આવું બનતું હોય છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાક પચવાને ન લીધે આપણને ઉલટી થતી હોય છે. તો એનું કારણ એ જ છે મિત્રો કે ઘણી વખત આ જઠર છે એ તમે ખાધેલા ખોરાકનો સ્વીકાર કરતું નથી અને એના લીધે જે ખોરાક છે આગળ વધતો હતો એ વિરુદ્ધ દિશામાં પાછો ફરશે, જેના કારણે આપણને ઉલટી થતી હોય છે. તો આપણને કીધું છે કે ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી અને તેના લીધે ઉલટી થતી હોય છે. તો ક્યારે જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી અને તેના લીધે ઉલટી થાય છે, એટલે કે ખોરાક છે એ વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. તો અહીંયા સુધીની ચર્ચા હતી મિત્રો આપણે અન્નનળી સુધીની, કે અન્નનળીમાં ખોરાક કઈ રીતે આગળ વધે છે, એની દિવાલ છે એ હલનચલન કરે છે એટલા માટે ખોરાક એ આગળ વધે છે. તો આ માહિતી હતી મિત્રો અન્નનળીની. અને આગળ આપણે જોયું કે જીભ વિશે, તો મુખગુહા અને અન્નનળી અહીંયા પૂર્ણ થાય છે. તો આ ભાગની અંદર આપણે ચર્ચા કરી કે જીભ વિશે, જીભના અલગ અલગ ભાગો છે એ કયા કયા ભાગોની અંદર કેવા પ્રકારનો સ્વાદ પારખવામાં આવે છે, બરાબર છે મિત્રો, એ આપણે જોયું. એ આકૃતિ અને એ ભાગો જે આપણે દર્શાવેલા હતા નામ નિર્દેશ સહિત એ પણ તમારે હોમવર્કની અંદર લખવાનું છે. ત્યાર પછી જીભના કાર્ય જોઈએ આપણે, એ કાર્યો પણ તમારે હોમવર્કની અંદર ફરજિયાત લખવાના છે. બીજો ટોપિક જોયો આપણે અન્નનળી વિશે, એ પણ ટોપિક તમારે લખાણ અને આકૃતિ સહિત તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાનો છે. અને હવેના જે આગળના ટોપિક છે મિત્રો કે જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું વગેરે, તો આ બધા ટોપિક આપણે ભાગ 6 ની અંદર ચર્ચા કરીશું. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.